કે આપણા જે જવાન દીકરાનો આક્ષિદાંત થયો છે એની સફાયાબી માટે ને બીજાની સફાયાબી માટે આપણે જે છે દિલથી ત્રણ વખત અમયું યુજી પરીને દુઆ કરે બિસ્મિલ્લા હિર્રાહમાન્રહીમ આમ રાહુ عمن يجيب المضطر اذا دعاه ويكشف السوء عمن يجيب المضطر اذا دعاه ويكشف السوء پروردگار بیمار کربلا امام سجاد بیمار فاطمة صغرا બાબુલ હવાય જીમા મુ અને મૌલા અબુલ સદકાથી યા કરીમ પરવરદિગાર જેટલા બી મોમીન અને મોમીના જિસ્માની રૂહાની બીમારીઓમાં મુક્લા છે ખુસુસન અમારો જે જવાન દીકરો કેવી હાલતમાં છે તને એની જરૂર નથી અમોને એના એની જરૂરત છે એના વાલેદેનને એની જરૂરત છે યા કરીમ સફાય કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા

تران وقت بآواز بلند سلاوات اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا آه. لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يوما ذكره شرف للذاكرين يوما شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صلي على محمد وآله الطيبين الطاهرين ولانة الله على آدائهم أجمعين صلى الله عليك يا مولا يا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين كرام سلام عليكم ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي اما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون سلوات بر محمد وعلي محمد بر وقتني كمين مد نظر راكتا فقط آيتنا اكنانا تكرا તબરૂકન હું તિલાવતનો શરફ હાસિલ કર્યો છું જેની અંદર એ સબ્ર કરવાવાળાઓ માટે બશારત છે ખુશખબરી છે કે જ્યારે ઇમ્તહાન પરવડિગાર આવે અને હાથમી ફેસલાની સાથે આવે તો એ લોકો સબ્ર કરે છે ને એ લોકોના જબાન ઉપર ફક્ત આટલો જ હોય છે ઇન્ના વ ઇન્ના ઇલયહી હિરા અમે અલ્લાહના છીએ ને એના તરફ પાછો પલટીને જવાના છે એક દુરુદ વાલે મોહમ્મદ પર હું તમને સાત એ રસૂલ ઉપર કહું છું કોઈ આ મસ્કા નથી મારતો એમ નહીં તમે મારા સાથ સા તમે મારી સામે છો તમારી જમાતમાં હું છો એટલે રાજી કરવા માટે છે નહીં એક ચીજ આ જમાતની અંદર છે હમણાં દુનિયાની અંદર બીજી જગા નથી દેખાતી એ ખબર છે શું છે મોટા પ્રમાણમાં હાજરી દેવી ઉપરા ઉપરી મડલીસ મોમિનીને કરા મુબારક થાય તમને દુઆ એ નસીબ થાય તમને દુઆ ઇમામે જમાના અલીસલામ નસીબ થાય ઉપર ઉપર થઈ રહી છે અને મોમિનીને કરામ હાજરી આપી રહી છે ગયા ગુરુવારના આપણે સાથે અહીંયા બેસીને ઇમામે બાકીર અલીસ્લામનો માતમ કર્યા ગુરુવારના શુક્રવારના ખુતબે જુમા એમાં બી હાજરી નમાઝે મગરીબેન પછી ઇમામ હુસૈનનો કાફલો જે મક્કા થી રવાના થયો એની મડલિસ તો થાતી બી નથી અન્યા થઈ મોમીનાને મોમીનાય હાજરી આપી અને ત્યાર પછી કઝા નમાઝ માં ભી હાજરી આપી ઝુમાનો દિવસ આ પ્રમાણે પસાર થયો શનિવારનો જનાબ એ મુસ્લિમ ઇબને અકિલનો માતમ કેરા રાતના આટલો મોટો મજમો એની સાથે સાથે રઈમાર સવારના સુબોની નમાઝ પછી મળીશ અને એમાં બી તમે હાજરી આપ્યા માહ પછી આ માલ્યા રફાતમાં તમારી હાજરી હતી સાંજના ઈદની નિસ્બતથી મદલીશ એમાં તમે હાજરી આપ્યા સોમવારના એક મોમિનાનો ઇન્ટકાલ થઈ ગયો એમાં બી તમે દોરતા દોરતા પહોંચી ગયા હાજરી આપ્યા મદલીશ બી તમે સાંભળેરા હક બી અદા કર્યા મંગળવારના ચલો આપણે કહે કે દુઆઈ તવસ્સુલ હતો તો એની સાથે સાથે કુરબાનીની નિસ્બતથી મદલીશ એમાં બી હાજરી બુધવાર રહ્યો તો દર્શ હતો એમાં બી હાજરી અને ત્યાર પછી આજે ગુરુવારના મોમનીને કરામ તમે કોઈ તમારી કદર કરે યા ન કરે સિલ્વુ પ્લે આ વસ્તુને તમે જવા નહીં દેતા હાથેથી તમારા બચ્ચાઓને બી તાલીમ આપજો બચ્ચાઓને બી લે આવો એ લોકોમાં આ વિરસામાં રહે એમાં મેં જમાનાની દુઆના તમે મુસ્તહક બની ના છો અને એ તો મૂકી દો કાલે રાતના ફરીવાર વાર ખુશાલીની મજલીશ એટલે એક સિલસિલો છે જે ચારી છે પણ બે વસ્તુ અસીઝો કાલે રાતના

ના પસાર જોઈએ આપણી હાજરી લાઝિમ સમજીને અને ઈન્શાલ્લા આપણે બધા હાજરી દેશું ને એની સાથે સાથે તમારી થકાવતને સામે રાખતા મારા મોજું બદલાવી નાખો આજના મદિસના સિલસિલામાં બયાન કરીશ બસ બે જ વસ્તુ હું બયાન કરવા માગું છું પહેલો એક મેસાજ દેવા માંગુ છું હું અને મારો આ પહેલો મેસાજ આપણો જે દીકરો જેનો એક્સિડન્ટ થયો છે સિલ્વુ પ્લે મારી મદલી સાંભળીને તરત જ એના ફામીમાં તમારામાં જે ઓળખીતો હોય એને ફોન કરીને મારો આ પહેલો મૅસાજ આપી દો એ શું છે સાહેબે માલિયુ સિબતેન એ ટૂંકમાં રેખા છે બીજી રિવાયતમાં બીજી કિતાબોમાં લંબાન છે એ મૂકી દઉં છું મતલબ પૂરો થઉં છે ઇમામે જાફરે સાદી કલે હિસ્સલામ ایم نی ایک بہن ہتی جناب حکیمہ بیچاری بیوہ ہتی شوہر نے منصور دوان کی شہید کری نہ اکھو بے دکرا بیوہ ماں نا بے دکرا پیلو دکرو محمد اینے منصور دوان کی شہید کری نہ اکھو بیوہ ماں پاسے فقط بیجو ایک اچھ دکرو چے زندگی نو سہارو جناب ابراہیم પણ જે કહે છે ને જ્યારે ઇમ્તિહાન આવે તો ચારો તરફથી આવી જાય છે પણ એવા ટાઈમે જે હારી ગયો એ મરી ગયો હંમેશા હું કહું છું એવા ટાઈમે બી છાતી ખોલીને સામે ઉભા રહ્યો મુશ્કેલ કુશાને સામે લઈ આવો બાબુલ હવાઈજને સામે લઈ આવો બાબુલ મુરાદને સામે લઈ આવો અને પછી ઇમામે જમાનાને સામે લઈ આવો અલ્લાહની રહેમતના દરવાજાને એવી રીતે ખટકાવો કે ખુલવાના ના હોય તો બી ખુલી જાય પછી બી ખુદાના ખાસ કાંઈ ના થાય તો પછી અમરે ખુદા છે ના તો ઘણા બધા રસ્તા છે બચાવના ઇમામે સાદિક અલ ઇસ્લામની બહેન જ્યારે પોતાના દીકરા ઇબ્રાહીમને જોવે છે અરે આ તો મારો દીકરો ઇંતેકાલ કરી રહ્યો છે જઈ રહ્યો છે એ બેવામાંની શું હાલત હોય દોડતી દોડતી આવે છે અને એના ભાઈ ઇમામે સાદિક અલ ઇસ્લામ પાસે જે મુસલ્લા ઉપર હતા બોલી બી ના શકે બોલી બી ના શકે અહીંયા હાફતી હાફતી ભાઈ ભાઈ મારો દીકરો ભાઈ બોલાતો નથી ઇમામે સાદી કયા મુસલા ઉપર બેઠા બેઠા મા એની એની બહેન તરફ જોયા દુઆ કરી શકતા હતા દુઆ ના કર્યા શા માટે દુઆ ના કર્યા કે આ અમલથી હું બી ફાયદો ઉઠારું તમે બી ફાયદો ઉઠારો કયામત સુધી પેદા થવા વાળા બધા શિયા ફાયદા ઉઠારે દુઆ કરે તો સુધી મહેદૂદ રહી જાત વાત અમે તો જ કહે કે અમારી પાસે ક્યાં ઈમામ છે અમારા ઈમામ બી ગાયબ છે બે અને જાહેર નથી તો એવો ખીંચાવ બી આપણો બહુ ઓછો છે સાથે આવો ઇમામે સાદિક શું કીધા બહન હકીમાં તમે ઘરે જાઓ પહેલી વસ્તુ ઘરે જઈને તમે ગુસલ કરો બીજી વસ્તુ ગુસલ કરવા પછી તમે વુઝુ કરો ત્રીજી વસ્તુ વુઝુ કરવા પછી બે રકાત નમાઝે હાજત પરો ચોથી વસ્તુ બે રકાત નમાઝે હાજત પરવા પછી હાથ ઊંચા કરો અને અલ્લાહના બારગાથી તમારા દીકરાને પાછા લઈ આવો કારણ કે માની દુઆને કોઈ બી દિવસે અલ્લાહ રદ નથી કરતો જેના બે હકીમા ઘરે ગયા દીકરો મળી ગયો અહીંયાથી લંબાનમાં નથી જાતો તો હું ખાસ વિનંતી કરું છું આપરો દીકરો છે આ જે જવાન જેનો એક્સિડન્ટ થયો બીજો કોઈ નથી આપરો છે આપરો પહેલો મેસાજ મારો જલ્દીથી આ મોકલાવી આપો બીજો મેસાજ અમલિયાતની કિતાબની અંદર એક અમલ મેલો રાવીનો બયાન છે કે હું આટલો બધો બીમાર હતો કે બસ હવે જઈ રહ્યો તો સકારાત્ની વાત હતી મારી માં પરેશાન રોઈ રહી હતી આટલામાં ઇમામે સાદિક અલ ઇસ્લામ મારી અયાદત માટે આવ્યા મને જોવા આવ્યા અલ્લાહ કરે ઇમામે જમાના આપણે બધાયને આવી રીતે જોવા આવે હા મડલીસે હુસૈનની આદત રાખો ને અઝાદાર બનો ને હર મડલિસમાં વખત ઉપર આવો ને તો આ એ વસ્તુ છે જે તમારા જમાનાને ઈમામને તમારી તરફ ખેંચીને લઈ આવશે આ મારો મને પુરસા દેવા વાળો છે અહીંયા શું થઈ ગયો ટૂંકની અંદર જ્યારે આવ્યા અને મારી માની બેચેની જોયા પરેશા હાલ જોયા એને કીધા કે તમે માતાજી જાઓ બે રકાત તમાશ પરો અને બે લાઇનની દુઆ એ બે લાઈનની દુઆ અહીંયા જે એમ્પ્રીમાં જેવી રીતે એપરીમે થઈ છે એની અંદર અડધૂરી છે ને ભૂલો છે એના માટે હું ઈર્જાસમાં હમણાં અઝાનના ટાઈમે આપણા શેખ દાનિશ કોઈ દિવસ દુઆથી ના ભૂલવું જોઈએ કોઈ બી નેકી કે અહેસાન કરે અલ્લાહ તાલા એની એની ઔલાદની જિંદગી ખુશીઓથી ભરી દેવે જલ્દીથી ગુજરાતીમાં એ બે લાઈનની દુઆ લખાવી લીધો સિલ્વુ પ્લે આ દુઆને મારી પાસે તેનો ફોટો લઈ વોટ્સઅપમાં મોકલી આપો અને જેવી રીતે પહેલાં મા ફાતેમાની વિલાદતની તારીખે અમે કાયદા હતા એક પાપ્યની અંદર નીંદરની દવા દુઆ મા ફાતેમાના વસીલાથી એવી જ રીતે આ દુઆ આખી રિવાયત ગુજરાતીમાં અને પછવારે એનો ત્રાદિક્ષ્યો ફ્રોસેમાં ને આ બે ત્રણ લાઇનની દુઆ સાથે પછી આપણે વોટ્સઅપ હસ્તકે બી આ દુઆ મોકલશું બધાય ફાયદા ઉઠારે ખુદા ના કરે કોઈ ઉપર એવો વખત આવે તો બિચારો પરેશાન હાલ ના થાય બધાને ફાયદો મળવું જોઈએ એક દુરૂદ પર એ મોહમ્મદ વાલ મોહમ્મદ પર ત્રીજો એક સવાલ આવ્યો છે આ સવાલનો જવાબ અને તમારી ઝહેમત તમામ ઇમતિહાન જ્યારે આવે છે ને ત્યારે કરવાસ બહુ જ હોય છે માનસો લોકોનો દિલ તૂટી જાય છે જખમ લાગે છે સે નોર્મલ સે નોર્મલ જો દિલ નથી તૂટતો કરવાહટ નથી ગભરાહટ નથી પરેશાની નથી ફિકર નથી તો ઇમતિહાન કઈ ચીજનો છે નથી ના ચારો તરફ અંધેરો છે તો એવા ટાઈમે ઘણા ગભરાઈ જાય છે પણ એ લોકોને કાંઈ સૂચતો નથી તો એક ફરિયાદ આવી જાય છે પણ એમાં ગભરાવાનું ના હોય તમે ઓલોમા તરફ રૂજુ કરો તમને સમજાવશે હિંમત આવી જશે જ્યાર સુધી પોતાના જબાનથી કુફરના બોલ નથી બોલ્યા ત્યાર સુધી કાંઈ ગુના નથી ને આવી વસ્તુ દિલમાં નહીં સંતારી રાખો શા માટે દિલમાં સંતાડશો તો પછી ગભરાહટ અને વ્યાધિ દૂર થ વધી જશે પરેશાની વધી જશે ખોટી પરેશાની અને વખતે સકારાત શૈતાની જહેરીલા તીર આવશે સામે જે અમને દેખાવી શકે છે એના કરતાં બોલો દિલ બી ખાલી થાય અને ઓલોમાં તાલીમે અહેલબે તલે સલામ સામે રાખે તો મારો જે જવાબ છે એ ફક્ત આટલો છે કે જે આ સવાલ આવ્યો કે અમે આટલા સારા માણસ કોઈનો ખરાબ નથી કરતા કોઈનો ખરાબ ઈચ્છતા નથી તો બી અમે આવી મુસીબતમાં અને ત્યાર પછી અમારી દુઆ કબૂલ નથી થતી બહુ જ સારો સવાલ છે અને અલ્લાહનો બરકત દેશે ને હવે મુસીબત દૂર થશે કે મિમ્બર રસૂલ ઉપરથી દુઆ છે બીજા બી ફાયદા ઉઠા રહે નથી મારો પહેલો જવાબ છે આપણે ભલે જેટલા બી સારા હોય બરાબર કોઈનો નથી બગાડતા આપણે સારા છે શું આપણે જેટલા બી સારા બનીએ જેટલો બી સારો કરીએ માસુમીન જેવા સારા બની શકે છે ચૌદ માસુમીન જેવા સારા બની શકે છે નહીં ને આપણે જે સારો કરે છે એની તાલીમથી સારો કરે છે ને તો આ દુનિયાની અંદર શું આપણા માસુમીન અલ મુસલામને ઇમ્તિહાનનો સામનો નથી કરવો પડ્યો કયો ઇમ્તિહાન માલનો ઇમ્તિહાન અવલાદનો ઇમ્તિહાન દુઃખનો ઇમ્તિહાન

અને લોકોના રાસ્તા ઉપર જેઓ લોકો ઉપર નહીમત નાઝિલ કરી છે કોણ નહીમત ગધીરની આયત છે ને એ તમામ નહીમત થઈ ગઈ ત્યાં મોલાલીની વિલાયત એટલે અહેલેબેતના રાસ્તા ઉપર હું ટૂંક બિલકુલ કરી રહ્યો છું એક તરફ તો આપણે ઉપર ચાલવાની વાત કરી છે દુઆ માંગી રહ્યા છે તો પછી આપણને દામને થામવું જોઈએ પણ છતાં બી આપણા વાસ્તે એક ચીજ યાદ રાખજો કે જે થાય છે ભલાઈ માટે થાય છે આપણે જોઈ નથી શકતા ને એના માટે આપણને દુઃખ થાય છે ઈમાન બિલ ગૈબ આપણને રાખવાનું છે ગઈ ઉપર ઈમાન રાખવું અલ્લાહ તાલા તરફથી જે બી થાય છે ભલાઈ માટે આપણે હાથથી હાથ નથી રાખવાનું જીસકા કા ધેમ્યેર મોમાં ધેમ્યેર સૂફલે છેલ્લી સાંજ સુધી આપણને મહેનત કરવાની છે કોશિશ કરવાની છે રબ્બના આ તિના ફિ ધુનિયા હસના રબ્બના આ થીના ફિ ધુનિયા હસના રસુલે ખુદા કહે છે તમે કોઈ બી દિવસે મોતની તમન્ના ના કરો શા માટે મોતની તમન્ના ના કરો કારણ કે જો તમે નેક છો તમે લોકો સારા છો તો તમારી નેકીઓમાં વધારો થશે કારણ બનશે કારણ કે તમે સારો જેટલી નેકી વધારે કરશો એટલે સવાબ વધારે મળશે આટલો મર્તબો મોટો થશે તમને જ એનો ફાયદો મળશે અને જો તમે ખરાબ છો તમે ગુનેગાર છો તો શાયદ તમને તોફીક મળી જાય કે તમે જે છે ને તોબા કરીને સીધા રાસ્તા ઉપર આવી જાઓ એના માટે મોતની તમન્ના ના કરો એટલે જીવતા બી રહું છે તો તૌફિકની દુઆ માંગતા તો પણ જે થાય છે આલા ફે આલા ફે દેર નિયર મો ઈસા પરતે આ અલ્લાહ અલ્લાહની મસ્લિહત એમાં આપણો ફાયદો છે જનાબે મૂસા પેગમ્બર કોઈ તૂર ઉપર જ્યારે જાતા હતા ત્યારે બધાને પૂછતા હતા તારો કાંઈ સવાલ છે તમને કાંઈ અલ્લાહને સવાલ કરવું છે અને મોમિનીન સવાલ કરતા હતા અને જનાબે મુસા પેગમ્બર જાતાને જવાબ લઈને આવતા હતા તો એક દિવસે જનાબે મુસા પોતાના એક કરીબી દોસ્તને લઈને જાય છે આ બે રિવાયત અલગ અલગ છે હયાતુલ કુલૂબમાં બીજી રીતે લખેલી છે ગુફ્તારે અંબિયામાં બીજી રીતે હું ગુફ્તારે અંબિયાથી રિવાયત બયાન કરું છું જનાબે મુસા પેગંબર એને નીચે મૂકે છે ઉપર તો લે જવાની રજા નથી કોઈ તૂર ઉપર અને એક સર્કલ કરે છે સર્કલ એને કહે છે તું અહીંયા જ બેઠો રહેજે અહીંયાથી બારે નહીં નીકળજે કોઈ તને નુકસાન નહીં આપી શકે જનાબે મુસા પૈગમ્બર કોહે તૂર ઉપર ગયા જ્યારે પાછા આવ્યા તો શું જુએ છે એના શરીરના બે ભાગ થઈ ગયા કોઈ લિયો લાયન આવ્યો હતો અને આવીને એના શરીરને બે કટકા કરી નાખ્યો હવે હું હો તો તમે હો તો છે ખુદા વંદા મારી 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 અમાનત અમાનત હું તારા સુપૂર્દ કરીને ગયો અંદર બેસવા વારો બી વાત ઉપર ભરોસો કર્યો જનાબે મૂસા પેગમ્બર કેમ આ લાયનિયો રજા આપ્યો આના શરીરના બે ભાગ કરી નાખે અલ્લા તાલા તરફથી આવાજ આવી એના હકમાં એ જ બહેતર હતો તો કે મૂસા એનો મોતનો વખત તો આવી ગયો હતો એ આ સર્કલની અંદર રહેવે યા સર્કલની બા બહાર જાય મોત આવી ગઈ હતી મોતથી બચાવ નથી પછી જ્યાં બી તમે હો પણ એ કે મૂસા જો એની પોતાની મોતે મરત ને સાંપલે મોત તો એક મરતબો બહુ મોટો હતો એને એ ના મળત અને આ તારો આવો વફાદાર સાથી આટલો નેક ઇન્સાન એના માટે હું આ લાયનને એની ઉપર મુસલત કર્યો કે એ જે છે એ ઇમ્તિહાનમાં પસાર થાય તકલીફમાં પસાર થાય સબર કરે અને જન્નતમાં એ મોટો મરતબો મળે પછી અલ્લાહ તાલા કહે છે મૂસા તને જો છે તારા સાથીના મરતબાને તો કે હા તરત જ હિજાબ હટે છે જ્યારે હિજાબ હટે છે અને જનાબે મૂસા પેગંબર જોવે છે અલ્લાહ તાલા તરફથી કહેવામાં આવે છે મૂસા પોતાની મોતમાં રત ને તો આ મામૂલી દરજો હત પણ આ ઇમ્તહાનથી મેળો ને આ મોટો દરજ્જો મેળો હવે તું શું કહે છે જનાબે મુસા પૈગંબર કે અલહમદુલ્લા બહુ જ સારો થયો તું આ ઇમ્તિહાનમાં તું એને મુક્લા કર્યો તો આપણી મહેનત કરવા પછી આ જે તકલીફો આવી જાય છુટકારો નથી તો પછી આપણે સબર કરે કારણ કે ઇમામ લોકોને એવા દિવસ જોવા મળ્યા જ્યાં સુધી સવાલ દુઆનો છે ને તો ઇમામ લોકો શું દુઆ નથી માંગ્યા અમારા લેસન માટે ઇમામે બાકીર સલામ એમનો એક દીકરો નાનો બીમાર હતો એ વખતે ઇમામે બાકીર અલી સલામ આટલા પરેશાન હતા આટલા પરેશાન હતા કે જે મહેમાનો હતા ને એ મહેમાનો વિચાર કરતા હતા ખુદા ન કરે આ દીકરાને કાંઈક થઈ ગયો તો ઇમામે બાકીરને કાંઈક થઈ જશે તે સબર નહીં કરી શકે તરત જ જે છે ને શું જોયા થોડી વારમાં અંદરથી રોવાની આવાજ આવી ઇમામે બાકીર અલિસ્લામ ઉઠી અંદર ગયા અને પાછો આવ્યા આવીને બેસી ને હવે મહેમાનોને સર્વિસ આપે છે મહેમાન નવાઝી કરે છે તું ત્યાં કોઈ બેસવા કહે છે મોલા તમને મુબારક થાય તો કે કઈ ચીજની મુબારકી તો કે મૌલા તમારા દીકરાને ઠીક થઈ ગયો ને તો કે ઠીક નથી થયો ઇન્ના લીલા ઇન્ના મારા દીકરાનો ઇંતકાલ થઈ ગયો આ સામે કહે છે મૌલા વાત સમજમાં ના આવી દીકરો જ્યારે બીમાર હતો તો મેં આટલા વ્યાધિને પરેશાનમાં હતા હવે તો વધારે વ્યાધિ વધી જવું જોઈએ અમને તો એમ થયો દીકરાને કાંઈક થઈ ગયો ખુદા ના કરે તો તમે જીવતા નહીં રહી શકો ઇમામ અલ ઇસ્લામે ફરમાવ્યું ભાઈ જે પરેશાન હાલ હતો ને એ ફરતન વાત છે અને દુઆ કરું ઈ ફરીઝો છે

حسین امام آتا بر برچے کہ نہیں ای طرف آپ نے جوئے چھنے امام 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 پر بیجا روکے بھی جو وہ că Husein făcut imam na hata. Husein bap bhi hata. Je bap na hatma. Chă măina nu ali je vă bachă. Ine tîr bi marva ma hame. Zaif bap de tîr bi kaatu في <applause> راجعون ألا لعنة الله على القوم الظالمين أزدادين قبولات ما تبا بعذبولا صلاوات الله